નડિયાદ શહેરમાં આજે વિકાસના કામોની વણઝાર ચાલી. શહેરના ઇન્દિરાનગર પાસે આવેલા શેર તળાવમાં નગરપાલિકા દ્વારા વોકવે અને ચિલ્ડ્રન પાર્ક બનાવવાનો છે, જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. નડિયાદ નગરપાલિકાને 14મા નાણાપંચમાંથી ₹3.83 કરોડની ગ્રાન્ટ મળી છે, જે ગ્રાન્ટનો ઉપયોગ કરી નગરપાલિકા દ્વારા શેર તળાવમાં વોકવે તેમજ ચિલ્ડ્રન પાર્ક બનાવવામાં આવનાર છે. આ ઉપરાંત ₹38 લાખના ખર્ચે નીલકંઠ મહાદેવ પાસે એક બગીચો પણ બનાવવામાં આવનાર છે. આ તમામ પ્રોજેક્ટનું આજે પંકજભાઈ દેસાઈ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો 1985થી તેઓને પ્રેમ મળતો આવ્યો છે. તેઓએ અવિરત જે પ્રેમ દર્શાવ્યો છે અને જે રીતે વોટ આપ્યા છે તેના કારણે તેઓ નડિયાદ શહેરની આ સેવા કરી શક્યા છે. જ્યારે આ ચિલ્ડ્રન પાર્ક અને વોકવે બની જશે ત્યારબાદ તેમાં શું શું ફેસિલિટી આપવી તે અંગે પણ પંકજભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરોને તેમજ નગરપાલિકાના સભ્યોને માર્ગદર્શન આપ્યું હતું. શેર તળાવમાં બનનારા આ ચિલ્ડ્રન પાર્ક અને વોકવેમાં નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝનો સુધી કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે તે અંગેનું માર્ગદર્શન પંકજભાઈ દેસાઈએ આપ્યું હતું. સિનિયર સિટીઝનો માટે શેડ બનાવવો જેથી ચોમાસા દરમિયાન પણ તેઓ આ વોકવેનો ઉપયોગ કરી શકે. બાળકો માટે બગીચામાં કયા કયા સાધનો મૂકવા તે બાબતે પણ પંકજભાઈ દેસાઈએ કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોર્યું હતું. જેમ આપ સૌ જાણો છો એમ પાયાની સુવિધાઓ જેટલી જરૂરી છે એટલી જ અગત્યની એને જરૂરી સુવિધાઓ હોય છે, કે બાગ બગીચા, અન્ય કોઈ રિક્રિએશનલ એક્ટિવિટીઝ કે જેનાથી આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓ કરી શકાય, જેનાથી વિકાસ સાધી શકાય અને સાચી એક દિશા મળતી હોય છે. સાહેબ, આપની રાહબરી હેઠળ, આપના માર્ગદર્શન અને સતત મળતી હૂંફની અંદર નડિયાદ નગરપાલિકા સતત વિકાસ કરતી રહી છે અને એમાંનું જ એક આ નવું છોકું એટલે કે આપણા શેર તળાવની ફરતે બનનારો વોકવે, ગાર્ડન તથા અન્ય સુવિધાઓ, મને ચોક્કસ વિશ્વાસ છે કે આપના માર્ગદર્શન હેઠળ થઈ રહેલો આ વિકાસ એ સમગ્ર ગુજરાત અને તેની અન્ય નગરપાલિકાઓને પણ જરૂરથી એક નવી રાહ ચીંધશે. સાહેબ, આપના માર્ગદર્શન હેઠળ અમે સતત કાર્યશીલ રહીએ, આપ આવી જ રીતે ઉપસ્થિત રહો અને અમારા તમામ કાર્યક્રમને હિમાલય જેવી ઊંચાઈ બક્ષો એના માટે હું આપનો આભારી છું. આપનું પુનઃ એક વખત સ્વાગત કરું છું અમારા કાર્યક્રમ. નંબર કહેતો કે ભાઈ આ વોર્ડમાં પશ્ચિમમાં તમે પ્રમુખ છો, તમે પ્રજાને કંઈક એવું આપો તો પ્રજા તમને યાદ રાખે પ્રમુખ તરીકે. અને છેલ્લે એક એવો વિચાર બધાને આવ્યો કે આપણે ઇન્દિરાનગર તળાવ ડેવલપ કરીએ. તળાવની સાથે સાથે એક બગીચો પણ બનાવીએ અને બંનેની રકમ જુઓ 3.83 કરોડનો આપણે ઇન્દિરાનગરની તળાવની ફરતે વોલ, પછી ઇલેક્ટ્રિકના પોલ આવશે, પછી વોકવે આવશે, તળાવની અંદર પિચિંગ થશે, ગટરનું પાણી સંપૂર્ણ અંદર આવે નહીં એક પ્રકારની વ્યવસ્થા થશે, વચ્ચે એક વાવ છે એ પછીના તબક્કામાં એ રિનોવેટ કરીને અંદર જોવા જઈ શકે એવું કરીશું. એટલે લોકોને ખબર પડે, નાના છોકરાઓને ખબર પડે કે વાવ શું છે. એટલે ભવિષ્યના આયોજને છે. બીજું ચિલ્ડ્રન પાર્ક, આજે 38 લાખ રૂપિયાના ખર્ચે મને બરાબર યાદ છે, આ તો મારો જૂનો વોર્ડ છે એટલે, અને હું તો 85થી જીતતો આવ્યો છું એટલે 85મી પહેલી વાર કાઉન્સિલર બન્યો. આ બધા અહીંયા કાકાઓ હાજર છે જે મારા સપોર્ટમાં અહીંયા ગમા કાકાને વડે નીચે બેસતો હતો દુકાને એમની, અને આ બધા કાકાઓ જે વડીલ છે લગભગ બધા તે વખતે મારું ખૂબ કામ કરેલું. બહુ નાની ઉંમર હતી, 23 વર્ષનો હતો. અને અહીં કાયમ જોઉં તો બધા બોકડે બેઠા હોય સિનિયર સિટીઝનો, તો મનમાં એવું થયા કરે કંઈક કરવું જોઈએ, કંઈક કરવું જોઈએ. પૈસાની એ જરૂર પડે, રૂપિયા જોઈએ, એટલે સરકારમાંથી રૂપિયા લાવવા પડે. એટલે છેલ્લે પછી આ આયોજન કર્યું
કે અહીં ગાર્ડન બને અને એની અંદર સિનિયર સિટીઝનો બેસી શકે અને સવારે પણ આ લોકો વોકવેનો ઉપયોગ કરીને ચાલી શકે, કસરત કરી શકે, બગીચાની અંદર ચિલ્ડ્રન્સના જુદા જુદા રમકડાઓ ટોયઝ હોય તો એ પણ રમી શકે.